દહેગામ તાલુકામાં ઠેર ઠેર ગણેશ ભગવાનની પૂજા અર્ચના અને આ પ્રસંગે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે તાલુકાના કેટલાય ગામોમાંથી ગણેશ ભગવાનના વિસર્જન માટે મોટી સંખ્યામાં નદી કિનારે લોકો ઉમટી પડેલા જોવા મળે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં ગણેશ ભગવાનના પર્વની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે, ત્યારે કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાંથી ગણેશ ભગવાનને નદી કિનારે પધરાવવામાં ટ્રેક્ટરમાં મૂર્તિઓ મૂકીને ગણેશનાથથી આખો માર્ગ ગાજી ઉઠ્યો છે. ત્યારે વાત્રક અને મેસો અને ખારી નદીમાં ગણેશને પધરાવવા માટે મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ, યુવતીઓ, યુવાનો અને ભક્તો પણ ગણેશ ભગવાનને ભાવભીની વિદાય આપી રહ્યા છે. નદીઓમાં પધરાવવા માટે નજર અચકતા નજરે પડી રહ્યા છે અને તમામ યુવક યુવતીઓ અબીર ગુલાલના છાંટરાથી છંટાઈ ગયેલા અને નાસ્તા કૂસતા માર્ગ મુખ્ય માર્ગ ઉપર દ્રષ્ટિગોચર થાય છે. આમ દહેગામ પંથકમાં ગણેશ ઉત્સવની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે, ત્યારે દહેગામ નગરપાલિકા તંત્ર દ્વારા ગણેશ ભગવાનની મૂર્તિઓ સોલંકીપુરા પાસે પધરાવવા માટેની જગ્યા નક્કી કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો આ ગણેશ ભગવાનની મૂર્તિઓને નદીઓમાં પધરાવે છે. આમ હાલમાં નદી કિનારે મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું છે. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.